અંકલેશ્વરના માં શારદા ભવન હોલ ખાતે સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22ની શરૂઆત કરવામાં આવી હતી. તે અંતર્ગત 3 દિવસ માટે સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા પોષણ અભિયાનના કાર્યક્રમ અન્વયે અંકલેશ્વર શહેરના સાદા ભવન ટાઉન હોલ ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા પોષણ નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ અન્નવાસન દિનની ઉજવણી, THR વિતરણ, વાનગી હરીફાઈ, બાળ તંદુરસ્તી હરીફાઈ, ઇનામ વિતરણ, પાલક માતા પિતાને પ્રમાણપત્રો સહકારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને પોષણ મુક્ત બનાવવા જે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં આપ સૌ ભાગીદાર બનો તેવી અપેક્ષા સેવી હતી. તેમણે દરેક વ્યક્તિ પાલક માતા પિતા બને અને અઠવાડિયામાં એકવાર તે બાળકની આંગણવાડી કેન્દ્ર પર જઈ તેની તપાસ કરે તથા દરેક બાળકને પોષણયુક્ત આહાર મળી રહે તે જોવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી રમેશ ભગોરા, નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ, સંદીપ પટેલ, ચેતન ગોળવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.